नमस्कार दर्शक मित्रों, हूँ पल्लवी શેઠ, न्यूज ऑफ કચ્છમાં આપનું સ્વાગત કરું છું. આજ 13 જાન્યુઆરી 2023 જોઈએ આજના સમાચાર. ધોરડો સફેદ રણમાં પતંગોત્સવ શરૂ. 19 દેશના પતંગબાજો આવ્યા, સફેદ રણ રંગીન બન્યું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નો કચ્છ જિલ્લાના ધોરડો સફેદ રણ ખાતે ઉમળકાભેર પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પારુલબેન કારા સહિત મહાનુભાવોએ વિવિધ દેશોમાંથી આવેલા કાઇટિસ્ટોને મોમેન્ટો આપી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી દિલીપ રાણાએ કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત લેવા સૌને અનુરોધ કર્યો હતો. આ પતંગ ઉત્સવમાં ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, લેબનાન, લુથિયાનિયા, મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, મોરોકો, નેપાલ, નેધરલેન્ડ, બોનાએર, ઓસ્ટેશિયસ, પોલેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા તેમજ સોલોવેનિયન કાઇટિસ્ટીઓ અવનવી ડિઝાઇનના પતંગો સાથે સફેદ રણના આકાશમાં અનેરું આકર્ષણ જમાવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત સૌએ પતંગોત્સવની મજા માણી હતી. આ ઉપરાંત ભારતમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, તેલંગાણા, પંજાબ, ઓડિશા, કર્ણાટક અને ગુજરાતના કાઇટિસ્ટોએ પણ પોતાની અનેરી ડિઝાઇન સાથેના પતંગો ઉડાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ નિમિત્તે કલેક્ટરશ્રી સહિત મહાનુભાવો જાડા ધાન્યમાંથી તૈયાર કરેલી વાનગીઓના સ્ટોલની મુલાકાત લીધી હતી. ઉપરાંત રોજગાર ઉપલબ્ધ તે માટે કેટરિંગની વ્યવસ્થા સખી મંડળની બહેનોએ સંભાળી હતી. આ પતંગોત્સવ શુભારંભ પ્રસંગે ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, અમીર અલી મુતવા, સરપંચ મિયા હુસેન, મદદનીશ કલેક્ટર અતિરાગ ચાપલોત, ભુજ ગ્રામ્ય મામલતદાર વિવેક બારહટ, નીરવ પટણી સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2023નો ઉમળકાભેર પ્રારંભ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી ભુજ. PGVCLના માનવંતા ગ્રાહકો તથા જાહેર જનતાને ઉત્તરાયણ પર્વ ઉત્સાહ અને સલામતીપૂર્વક ઉજવવા તથા વીજ અકસ્માત નિવારવા માટે પતંગ ચગાવતી વખતે ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી છે. વીજળીના તાર અથવા વાયર પર પડેલ પતંગ લેવા માટે વીજળીના તારને અડશો નહીં કે લંગર નાખશો નહીં. આ રીતે લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થતા મોટા ભડાકા થવાથી કે તાર તૂટવાથી અકસ્માત થવાની તેમજ વીજ વપરાશના ઉપકરણો બળી જવાની સંભાવના રહે છે. તમારા ઘરની આજુબાજુમાં આવેલ વીજ પોલ કે વીજળીના તારમાં અટવાયેલા પતંગને લેવા માટે લાકડી, લોખંડના સળિયા કે ધાતુના સળિયા વડે તેને કાઢવાની કોશિશ કરશો નહીં, કારણ કે તેનાથી વીજ અકસ્માત થવાની પૂરી શક્યતા છે. પતંગ ચગાવવા માટે મેગ્નેટિક ટેપ, સિન્થેટિક ટેપ, ચાઇનીઝ દોરી કે વીજવાહક માંજાનો ઉપયોગ કરવો નહીં, કેમ કે તેનાથી પાવર લાઇન કપાઈ જવાનો ભય રહે છે, જેના લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે. વીજળીના તૂટેલા તારથી દૂર રહો. કોઈ પણ વીજ અકસ્માતો સમયે સ્થાનિક સબ ડિવિઝનને જાણ કરવા વિનંતી છે. ભુજ શહેર માટે સિટી લાઇન ઓફિસ નંબર 1, મોબાઈલ નંબર 99252 13 361, સિટી લાઇન ઓફિસ નંબર 2 માટે મોબાઈલ નંબર 9876 33608 ઉપર સંપર્ક કરો. સાવચેતી એ જ સલામતી. તમારો આનંદ કોઈના મૃત્યુનું કારણ ન બને તે માટે સાવચેતી રાખો. પતંગ બીજી મળશે, જિંદગી બીજી મળશે નહીં. ચાલો આપણે મકર સંક્રાંતિના આ આનંદના પર્વને સલામતીપૂર્વક ઉજવીએ. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, રાજકોટ. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.